મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થી નેતાઓ માટેની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. આજરોજ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી નેતાની પસંદગી માટે વિવિધ ફેકલ્ટીઓમાં મતદાન યોજાયું હતું, જેમાં VP, GS, FR અને CR જેવા વિદ્યાર્થી નેતાના હોદ્દાઓ માટે દરેક ફેકલ્ટીના મતદાન યોજ્યું હતું. વિદ્યાર્થીઓમાં આજે મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ યુનિવર્સિટીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસ સાથે પોલીસ સ્ટાફ તેમજ યુનિવર્સિટીની વિજિલન્સ શાખા તેમજ સિક્યુરિટી દ્વારા વિદ્યાર્થીઓને ID કાર્ડ ચેક કરીને જ અંદર પ્રવેશ દીધા હતા. આ રીતે બહારના તત્વોએ પૂર્વ વિદ્યાર્થીઓ માટે પ્રવેશમાં પ્રતિબંધ મૂક્યો હતો. આ રીતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હતી. આજે ધીમે ધીમે મતદાનમાં તેજી જણાઈ હતી. સવારથી અત્યાર સુધી લગભગ 1.5 કલાકની ઉપર થયું છે અને કદાચ દર વર્ષ કરતાં આ વર્ષે સૌથી સરળ અને સૌથી ફાસ્ટ મતદાન થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. મુખ્ય સ્પર્ધક ફેકલ્ટી GS માં એક જ ગ્રુપમાંથી જ્યારે બે લડતા હોય તો સ્પર્ધા તો કહેવાય જ નહીં પહેલાં તો પ્રથમ તો, અને બીજા ગ્રુપમાંથી જે મારી સામે છે એ તો લગભગ વિદ્યાર્થીઓના મોઢે ક્યારેક સાંભળ્યું નથી. મને લાગે છે કે મુખ્ય સ્પર્ધા જેવું થાય નહીં એવું મને ખૂબ જ આશા છે. લગભગ મારી ગણતરી પ્રમાણે 5 થી 6 હજાર વિદ્યાર્થીઓ કરશે, જે પ્રમાણે રિસ્પોન્સ મળી જશે. તો બસ મતદાન ચાલુ હોય ઓર મતદાન 10 થી 2 બજે તક રહેગા ઓર અભી દેખ સકતે કે આપ છાત્રો કી સંખ્યામાં અભી ધીરે ધીરે બઢત હો રહી હૈ. કોઈ ભી સુબહ કા ટાઈમ હુઆ 10 બજે કા અભી છાત્ર આના ચાલુ હુએ હૈ ઓર અભી છાત્રો સે જ્યાદા છાત્રાઓ મેં જ્યાદા ભીડ હૈ. તો અભી દેખતે અભી આગે પરિણામ ક્યા હોંગે. સુબહ સે મતદાન કા અગર પ્રતિશત દેખા જાય તો અભી મેં બોલ સકતા હું કે 60% રહા હૈ અભી તક 60%. જૈસા કે દેખા જાય કે ફર્સ્ટ યર મેં જૈસે 1300 કુછ વોટિંગ હૈ તો અગર આજ દેખતે હૈ અગર ટોટલ વોટિંગ અરાઉન્ડ અગર 1100-1200 હોતી હૈ તો એ કાફી ફાયદામંદ રહે. વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઇલેક્શન છે, જે દિવસનો અમને બહુ કેટલાક સમયથી ઇંતજાર હતો એ ઘડી આજે આવી ગઈ છે અને અમે જોઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છે કે 10 વાગ્યા ઇલેક્શન સ્ટાર્ટ થયું છે, હજુ ખાલી માત્ર 20 મિનિટ થઈ છે. ટાઈમ છતાં પણ સ્ટુડન્ટ ઉત્સાહ ભેર અહીં આવી રહ્યા છે અને અમને જોર તો સામે જ કહે છે ઓ ઝીલ બ્રહ્મભટ VP નંબર 2 ઓ બ્રજ પડેલ UGS નંબર 6. તમને ખબર છે કે સ્ટુડન્ટ અમારા સપોર્ટમાં જ છે, જે રીતે NSA રમેશ કામ કરતું આવ્યું છે એ સ્ટુડન્ટ પણ સારી રીતે ઓળખી શકે છે અને સ્ટુડન્ટ અમને સપોર્ટ કરશે અને વધારેમાં વધારે લીડથી જીતાઈને લાવશે. મુખ્ય સ્પર્ધામાં અમને નથી લાગતું કારણ કે બીજા બધા જે આવે છે ગ્રુપ એ જસ્ટ ઇલેક્શન ટાઈમે આવે છે. એવું અમને નહીં, સ્ટુડન્ટ સામેથી એવું કહે છે કે ઇલેક્શન ટાઈમે દેખાય છે, બાકી જ્યારે ઇલેક્શન નહીં હોતું ત્યારે તો કોઈ દેખાતું જ નથી. એટલે મુખ્ય સ્પર્ધા જોવામાં કંઈ છે જ નહીં. વાઇસ પ્રેસિડેન્ટ કે લીએ, યુનિવર્સિટી જનરલ સેક્રેટરી કે લીએ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટ કે લીએ, ક્લાસ રિપ્રેઝેન્ટ કે લીએ, ફેકલ્ટી જનરલ સેક્રેટરી કે લીએ ઇતની પોસ્ટ હૈ. તો સબ ફેકલ્ટી મેં ભરે 14 ફેકલ્ટીઝ મેં ભરે. યે હમેં પતા નહીં ક્યોંકિ લાસ્ટ યર કા અગર દેખે તો કુછ લાસ્ટ યર કુછ 50% કે ઉપર થે, યાદ નહીં એક્ઝેક્ટ. અભી જો બારિશ કે વજહ સે વિદ્યાર્થીઓ કા સંખ્યા કમ હૈ, જ્યાદા સે જ્યાદા 60% એક્સપેક્ટ કરતે હૈ, ઉસસે જ્યાદા નહીં. ઇધર કા તો ઇધર અભી તક સાવધાની સે ચાલતે બરાબર છે. સુરક્ષા વ્યવસ્થા કે લીએ હમારા સિક્યુરિટી હૈ ઓર હમારા યુનિવર્સિટી કા એક સર્વિસ ગ્રુપ આયા હૈ ઓર પોલીસ ભી હૈ હમારે સાથ સબ લોગ. સુરક્ષા કો લેકે દેખો બચ્ચે તો ઇલેક્શન કે થોડા સો નાટક કરેગા જી, ઉસકો તો બરાબર હેન્ડલ કરતે ઉસકો મારા મારી વગેરે બન કરને કા નહીં. આજે જે છે એ તમામ જગ્યાએ 9 PI, 340 પોલીસ હોમગાર્ડ, 24 PSI અને અમારા DCP દીપક મેઘાણી સાહેબ, SCP પરેશ મેસાણી સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર પટી સાહેબના સુપરવિઝન નીચે પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન નીચે આખો બંદોબસ્ત ગોઠવાયેલો છે. મારો આજનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ વધુમાં વધુ મતદાન કરે, નિર્ભય રીતે કોઈપણ જાતની ધાક ધમકી દબાણ વગર આરામથી જે છે એ મતદાન કરે એ માટે જે છે એ અમારી તમામને એટલા માટે આ શુભેચ્છા છે. એ રીતે શાંતિપૂર્ણ મતદાન થાય હેતુથી રાખવામાં આવેલું છે. યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરો સિક્યુરિટી બધા આઈકાર્ડ ચેક કરે છે અને ફીની રસીદો ચેક કરે છે, જેથી ખરેખર વિદ્યાર્થી છે કે કેમ એ નક્કી કરે છે. એ ધ્યાનમાં રાખી છે કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ અથવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખોટી રીતે જે ઘૂસી જાય છે અને વિદ્યાર્થીઓને ધાક ધમકી આપે છે અને જે વાતાવરણ દોડવાનો પ્રયાસ કરે છે એ લોકો આવી ન જાય એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી. ને એ ચેકિંગનું કામ જે છે એ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરનું છે, એમને ન કાઢે તો અમે લોકો એમને મદદ કરીએ.